સમાચાર આપણી સમસ્યા નિરંતર સમાચારોની અપડેટ જોતા રહો 108 ન્યૂઝ પર. કર્ણાટકમાં ભાજપના ભવ્ય જીત થતા પાટણ શહેર ભાજપ દ્વારા આતશબાજીનો કાર્યક્રમ યોજાયો હતો. કર્ણાટક લોકસભાની ચૂંટણીના પરિણામો આવ્યા. કોંગ્રેસની ચિતારમાં આ સરકારને કર્ણાટકની પ્રજાએ નકારી કાઢી છે. આપણા દેશના વડાપ્રધાન અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના નેતૃત્વમાં જે પરિણામો આવ્યા છે, જેમાં 40 જેટલી સીટોમાં 104 બેઠકો મેળવીને સૌથી મોટા પક્ષ તરીકે ભાજપ પક્ષ વિજય બનવા પામ્યો છે અને એ રીતે કોંગ્રેસને એક મોટું રાજ્ય કોંગ્રેસને ગુમાવવું પડ્યું છે. હવે ફક્ત કોંગ્રેસ પાસે બે નાના મિઝોરમ, માંડીતરી અને પંજાબ આટલા જ રાજ્યો રહ્યા છે. અને જે રીતે નરેન્દ્ર મોદી અને અમિતભાઈ શાહ સમગ્ર દેશની અંદર અને દક્ષિણમાં પ્રવેશ કર્યો હતો, આગામી સમયમાં પણ લોકસભાની ચૂંટણીઓ આવવાની છે ત્યારે ચૂંટણીઓમાં પણ જે અત્યારની બહુમતી મળી છે આના કરતાં પણ વિશેષ બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટી વિજય બનશે અને આજે વિજય થયો છે, જેના વધામણા કરવા માટે પાટણ જિલ્લા અને શહેરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આતશબાજી કરીને એક સરઘસ કાઢીને ફરીને આજે કર્ણાટકમાં અને આગામી સમયમાં જે રાજસ્થાન અને મધ્યપ્રદેશ છત્તીસગઢની ચૂંટણીઓ આવશે તેમાં પણ ભારતીય જનતા પાર્ટી ખૂબ જ જંગી મતોથી વિજય બનશે. તે રીતે ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં એક વિશ્વાસ ઉભો કર્યો છે.